નમસ્તે બાળ મિત્રો, આગળ આપણે પાઠ અને કવિતા એ સમજી ગયા, એ ચાલી ગયું અને હવે આગળ આપણે સ્વાધ્યાય કરીશું. સ્વાધ્યાયમાં પહેલું છે સાચું કે ખોટું નિશાની કરો. એમાં નંબર એક, ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. સાચું આવે કે ખોટું? તો સાચું. નંબર બે, વાંસળીવાળાની લાંબી દાઢી હતી. ખોટું. નંબર ત્રણ, બધા જ ઉંદરો સરખા રંગના હતા. ખોટું. નંબર ચાર, ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા. સાચું. નંબર પાંચ, કબાટમાંથી ઉંદર નીકળતા હતા. સાચું. નંબર છ, વાંસળીવાળાનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો. સાચું. નંબર સાત, બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. સાચું. નંબર આઠ, ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. સાચું. નંબર નવ, વાંસળીવાળો એ જ ગામમાં રહેવા લાગ્યો. ખોટું. નંબર દસ, વાંસળીવાળાનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો. ખોટું. આગળ હવે પ્રશ્નના જવાબ છે. પ્રશ્ન નંબર એક, ચિત્રમાં શું શું દેખાય છે? તો ચિત્રમાં ઘણા બધા ઉંદરો, વાંસળીવાળો, બાળકો, ગામના લોકો દેખાય છે. પ્રશ્ન નંબર બે, ઉંદર કેવા કેવા હતા? જવાબ, ઉંદર મોટા, નાના, જાડા, પાતળા, કાળા, ધોળા હતા. પ્રશ્ન નંબર ત્રણ, ચિત્રમાં કેટલા માણસો દેખાય છે? તો ચિત્રમાં ચાર માણસો દેખાય છે. પ્રશ્ન નંબર ચાર, વાંસળીવાળાએ શું શું પહેરેલું છે? તો જવાબ એનો, વાંસળીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે. સવાલ નંબર પાંચ, વાંસળીવાળો બાળકોને લઈને ક્યાં જાય છે? જવાબ એનો, વાંસળીવાળો બાળકોને લઈને નદી તરફ જાય છે. સવાલ નંબર છ, ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળે છે? જવાબ એનો, ઘરમાં ઉંદર પેટીમાં અને કબાટમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર સાત, આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો શું થાય? જવાબ એનો, આટલા ઉંદરો શાળામાં આવી જાય તો બાળકો હેરાન થઈ જાય. આગળ એટલે શું ખરું કરું? એમાં નંબર એક, અમે આ ઉંદરોથી હારી ગયા. એમાં બે સવાલ આપેલા છે કે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા, ઉંદરો ખૂબ વધારે હતા. એમાં નંબર એક, ઉંદરો ખૂબ હેરાન કરતા હતા, ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. નંબર બે, વાંસળીવાળો નદી ઓળંગી ગયો. એમાં બે કૌંસ આપેલા છે કે વાંસળીવાળો નદીમાં ડૂબી ગયો, વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો. એમાં નીચેનું બીજું એ સાચું આપીશું આપણે. નંબર ત્રણ, ચારે કોર હો હો હો, એમાં કૌંસમાં આપેલા છે કે બધી બાજુઓ સૌ હસતા હતા, બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા. તો એમાં નંબર બેમાં આપણે સાચું કરીશું. આગળ ખૂટતું હતું તે લખો. વાંસળીવાળાએ પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા, ખાલી જગ્યા અહીંયા આપેલી છે, એ ખાલી જગ્યામાં આપણે ખૂટતો શબ્દ લખવાનો છે. તો એમાં ઉંદર તેમની પાછળ ચાલ્યા. નંબર બે, વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા, ખાલી જગ્યા તેમની પાછળ, બીજી ખાલી જગ્યા, આ ખાલી જગ્યામાં બાળકો, બીજી ખાલી જગ્યામાં ચાલ્યા. નંબર ત્રણ, ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાંસળીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં. તો આ ખાલી જગ્યાની અંદર નદીમાં આપણે લખીશું અને બીજી ખાલી જગ્યામાં લખીશું હજાર. આગળ ચિત્રોને ક્રમ આપો અને તેના આધારે વાર્તા લખો. આ તમારે ઘરે જાતે નંબર આ બોક્સની અંદર આપવાના છે.
પ્રશ્ન હવે નવમો, નવમા પ્રશ્નમાં કયું ગમે એ પણ તમારે જાતે ઘરે પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન નંબર 10, આમાં ચિત્ર આપેલા છે, એ ચિત્ર પ્રમાણે તમારે ઘરે અહીંયા જાતે નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4 એ ચિત્રમાં આપેલું છે એ પ્રમાણે અહીંયા જાતે પ્રયત્ન કરવાનો છે દોરવા માટે. એના નીચે પણ આપેલા છે જે ચિત્ર, એમાં પણ નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4 એ પ્રમાણે દોરતો જઈ અને અહીંયા જાતે પ્રયત્ન કરવાનો છે. એના નીચે હવે એમાં પણ ચિત્રમાં પહેલાં કઈ રીતે શરૂઆત કરવી, એના પછી શું દોરવું, એના પછી શું દોરવું, એના પછી શું દોરવું એ બધું અહીંયા બતાવેલું છે. એ પ્રમાણે આપણે અહીંયા જાતે પ્રયત્ન કરવાનો છે. ચાલો હવે આગળનું આપણે આવતીકાલે શીખીશું. બાય.